યાદ આવ્યું તમને એપિસોડ 1 નું ક્લોઝિંગ જે મેં ટ્રેક્ટરથી કર્યું હતું? તો બસ, જ્યાંથી છૂટા પડ્યા ત્યાંથી જ પાછા આપણે આજે મળી રહ્યા છે. હું નેહા પાછી આવી ગઈ છું તમને ગુજરાતના ખેતરોની સફર કરાવવા. જેને આ રીંગણને જોઈને ઓળાની યાદ ના આવી હોય એ ગુજરાતી ના કહેવાય. સાચું બોલો, યાદ આવી ને? જો યાદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરા મને જણાવજો. તો બસ, આવી જ ઘણી બધી ટેમ્પટિંગ વાનગીઓની હું તમને આજે યાદ અપાવીશ મારી આ વિડીયોમાં. પણ હા હો, વિડીયોના એન્ડ સુધી મારી આ સફરનો સાથ આપવાનો, એન્ડ આઈ પ્રોમિસ યુ બહુ જ મજા આવશે. મારી સાથે અત્યારે ડ્રમસ્ટિક છે, જેને આપણે સરગવો કહીએ છીએ. આ સરગવાનું ઝાડ છે અને ઓલરેડી બેબી ડ્રમસ્ટિક આવી ગયા છે. હજુ પાકી નથી પણ થોડા સમયમાં પાકી જશે. બીજી અહીંયા જોઈ શકો છો, બહુ બધી છે પણ હજુ પ્રોપર નથી, પાકી નથી. તો આના માટે થોડી રાહ જોવી પડશે. હજુ પાકી નથી પણ ડ્રમસ્ટિકને જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય છે. તો આપણે એક તોડીશું. આજના દિવસમાં હું શું શું પિક કરવાની છું, શું શું આપણે લેવાના છીએ એક ખેતરમાંથી, હું બધું બતાવીશ તમને. તો પહેલાં આપણે એક આ ડ્રમસ્ટિક તોડી છે. છે કેળાનું ઝાડ અને જોઈ શકો છો તમે, કેળા આવી ગયા છે ઓલરેડી. આઈ થિંક આ કેળાનું ફૂલ છે, એમાંથી આ કડી છે, કડીમાંથી નીકળશે કેળા. ઓલરેડી આ નીકળી ગયા છે, બીજું રેડી થઈ રહ્યું છે. જોઈ શકો છો આખું છે ઓલરેડી, ઉપર અહીંયા પણ આવ્યા છે બીજા. સિઝન કઈ છે કેળાની? મોસ્ટલી કેળાની સિઝન કઈ? શિયાળો. બેબી બનાના આપણે એ પણ લેવાનો ટ્રાય કરીશું, જો હું કરી શકું તો. કાચા છે, વાંધો નહીં. બીજું થોડી તમે જોઈ શકો છો, મારી એક્ઝેક્ટ પાછળ બહુ જ બધા આંબા દેખાઈ રહ્યા છે. હું અત્યારે ફળોના રાજા આંબાના વનમાં ઊભી છું. તો હજુ કેરી નથી આવી કેમ કે સિઝન નથી, પણ મોર આવી ગયા છે. ચલો આપણે ચેક કરીએ મોર કેવા આવ્યા છે. તો આજે મારું મન મોર બની થનગાટ કરે. મોર એટલે ઓલો મોર નહીં જેની હું વાત કરું છું, મોર એટલે કેરીમાં આવતો મોર, આંબા ઉપર આવતો મોર, કેરીના ઝાડ ઉપર આવતો મોર. તમે જોઈ શકો છો મોર આવી ગયો છે અને એની ઉપર છોટું છોટું બેબી મેંગોસ, છોટું છોટું કેરી થઈ ગઈ છે. કેટલી ક્યુટ છે, બહુ બધી છે. સિઝન આવશે ત્યારે પાકશે, પણ અત્યારે સિઝન નથી. વિન્ટરની સિઝન છે એટલે હજુ પાકી નથી, પણ સમર આવતા આવતા પાકી જશે. મોર જોઈ શકો છો કેટલા બધા મોર આવી ગયા છે. તો મેં જેમ તમને આજે કીધું છે કે હું ટ્રાય કરીશ જેટલા બને એટલા ફ્રૂટ કે વેજીટેબલ્સ હું પીક કરીશ. આ છોટું મેંગો હું પીક કરવા જઈ રહી છું. દુઃખ થાય છે મને કે એને અત્યારથી હું તોડું છું, બટ આજનું મારું કલેક્શન છે ફોર મેમરીઝ. તમને બતાવી શકું કે નાની નાની કાચી કેરી, આઈ વિલ ટ્રાય ટુ ઈટ કે કેવી લાગે છે જો. અને અત્યારથી કાચી કેરીની સ્મેલ કરી રહી છે, ધીસ સ્મેલ સો ગુડ. તો ચલો હું ખાઈને તમને કહીશ પછી કેવી લાગી. તો કેરી બહુ સ્પેશિયલ ફૂડ છે, એને ફળોનો રાજા કહેવાય છે. તો એના વિશે જાણકારી પ્રોપર મળવી બહુ જરૂરી છે. તો અત્યારે આપણી પાસે ગણપતભાઈ છે જે આ આંબાઓની દેખરેખ રાખે છે અને એના વિશે વધારે માહિતી આપશે કે કેટલા સમયમાં કેરી આવે છે અને કેટલી મહેનત છે.
તો શું કહેશો ગણપતભાઈ બોલો મોર આવી ગયા છે મોર સારું થઈ ગયો હા કેટલા સમયમાં કેરી આવશે આવી એક મહિના પછી જ આવશે એક મહિના પછી આવશે અને આ કેટલો ટાઈમ લાગ્યો આટલું ઘટાદાર આ ઘટાદાર થવામાં તો લગભગ 10 વર્ષ થઈ ગયા 10 વર્ષ અને આ કયું ઝાડ છે કઈ ટાઈપ છે કેસર ટાઈપ છે તો એક એક ઝાડમાં અરાઉન્ડ કેટલી આવે કેરીઓ આની એક ઝાડમાં આવે બહુ 20 કિલો 40 કિલો અચ્છા 40 કિલો 50 કિલો ની આવે ટોટલ કેટલા આંબા છે તમારે મારે 42 આંબા છે આવે 42 આંબા 42 હા ઓકે અને તમારે મેઈન સીઝન ક્યાં થી એટલે ઉનાળાના કયા મંથ થી એમ કેટલા કયા મહિના થી સ્ટાર્ટ થઈ જાય આ વૈશાખ મહિનામાં ચાલુ થઈ જાય એટલે એપ્રિલ 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 કે મે એપ્રિલ માં એપ્રિલ થી આવે એપ્રિલ બરાબર એપ્રિલ મે માં ચાલુ જ હોય છે અચ્છા તો કેવી રીતે તમારો પ્રોસેસ તમે કેરી તોડો કેવી રીતે બધા કેરી આને લોબેથી વાહળ જારી મૂકેલી હોય એનાથી તોડવાની આવો અચ્છા એને કોઈ નીચે પડવા નહીં દેવાની પાકી થવાની એટલે નીચે પડે તો બગડી જાય એટલે ખાલી હાથમાં જ તોડી લેવાની આવો અને કાચી કેરી અલગ રીતે તોડો પાકી કેરી કેવી રીતે તમે કરો કાચી જ બધી તોડવાની આવે પછી એને પકવવાની આવે બરાબર એને પકવવાની આવે બરાબર ગણપતભાઈ પાસે વાત કરીને મજા આવી કેરી વિશે થેન્ક યુ ગણપતભાઈ ચલો તો આ છે રીંગણના છોડ જેમાં તમે જોઈ શકો છો કે કેટલું શાઇની અને સાથે સાથે બેબી રીંગણ પણ છે મોટું રીંગણ પણ છે અહીંયા પણ એક મોટું જેને આપણે ભરતા માટે બનાવવામાં આવે એ રીંગણ છે તો બહુ બધા રીંગણ આવી ગયા છે તો આપણે એક રીંગણને પિક કરીશું તો આ તમને મોસંબી જેવું કોઈ ફ્રૂટ દેખાય છે એને એકચ્યુઅલી અહીંયા ગુજરાતમાં બીજોરું કહે છે અને આમ આપણે એને સિટ્રિક ફ્રૂટ કહેવામાં આવે છે એટલે ઇટ્સ અ કાઇન્ડ ઓફ વિટામિન સી ફ્રૂટ તો આનો ઉપયોગ મોસ્ટલી અહીંયા પથરી થઈ હોય તો એના ઇલાજ માટે યુઝ કરવામાં આવે છે અને ટેસ્ટમાં ખાટું મીઠું હોય તો આપણે ટ્રાય કરીશું અગર આપણને છોટું આપણે લઈ શકીએ પીક કરી શકીએ એક નાનું લઈએ હા લઈ લો તો આપણે એને તોડી રહ્યા છીએ ફાઇનલી એક કેળું આપણે તોડીશું મારી પાસે અત્યારે એકદમ ક્યુટ બેબી કાઉ છે એટલી ક્યુટ છે જોઈ શકો છો મોર્નિંગ બ્રેકફાસ્ટ કહેવાય છે ગાયોને ખવડાવવાથી પુણ્ય મળે લાઈફ કેટલી સેટ થઈ જાય જ્યારે તમને ખબર હોય કે આ કરવાથી પુણ્ય મળવાનું જ છે ખેર આ તો વાત છે પુણ્ય મળતા મળશે અત્યારે તો ખુશી મળી રહી છે તો આપ જોઈ શકો છો કે આ શક્કરિયાના વેલા છે તો આપણે ટ્રાય કરીએ છીએ બે શક્કરિયા જેવું નીકળે તો આપણી સાથે બે શક્કરિયા છે હજુ પ્રોપર ઉગ્યા નથી પણ આની સિઝન કઈ છે ગણપતભાઈ શિયાળા શિયાળાની જ છે પણ હજુ આવ્યા નથી હેને તો બાબુજી આ ખેતરમાં બાજરી સુકવી છે એમાંથી બાજરીના રોટલા બનાવવાના તો તમે આટલો લોટ કેટલા દિવસ સુધી ચાલે અઠવાડિયાની તૈયારી થઈ ગઈ છે બાપજીની બાજરીમાંથી એ લોકો દળશો તમે આને દળીને પછી લોટ બનાવશો આપણે ઘંટીમાં લોટ દળશે
પછી આ તો ઘરે લાવવાનું બાજરીના રોટલા બનશે તો તમે જોઈ શકો છો આ બાજરી આ જોઈ શકો છો લીલી ડુંગળી એના મૂળ ઓલરેડી અંદર રોપાઈ ગયા છે અને ઇટ્સ લુક સો બ્યુટિફુલ હ્યુજ મોટી લીલી ડુંગળી છે આ એકદમ એક પાડી ઉપર એક સરખા અને આ એના બી છે આપણે એક છોડ લેવાનો ટ્રાય કરીએ છીએ એના બી સાથે લેવાનો ટ્રાય કરીએ મને ડુંગળી બહુ જ ભાવે સ્પેશિયલી લીલી ડુંગળી બહુ બધી સબ્જી સાથે આપણે લીલી ડુંગળી નાખી શકીએ અને સ્પેશિયલી તુવેરો ટોઠા જેને કહેવામાં આવે છે ભરથામાં જેને ઓળો કહેવામાં આવે છે તો બહુ બધી આઈટમમાં લીલી ડુંગળી ખાઈ શકાય કાચી પણ ખાઈ શકાય આઈ વિલ ટ્રાય ટુ ઈટ ધીસ અહીંયા જોઈ શકો છો બહુ બધા છે હજુ આ બેબી છે બેબી છોડ છે આ બધા અહીંયા થઈ ગયા છે બધા અને આ સાઈડ હજુ રોપા ઓલરેડી નીકળી રહ્યા છે એના છોડ એક્ઝેક્ટ ડુંગળીના છોડની બાજુમાં મેથીની ભાજી છે અહીંયા આ જોવો છો ફ્રેશ મેથી ભાજી છે જે ઉગી ગઈ છે એને આપણે તોડીશું ટેસ્ટ પણ કરીશું ઘરે જઈને એકદમ તમે જોઈ શકો છો આખો કટ્ટો મેથીનો ભાજીનો છે ફ્રેશ મેથી જે આપણે શિયાળુ પાકમાં ખાઈ શકીએ છીએ શિયાળુ આઈટમ્સમાં નાખી શકીએ છીએ અને એકદમ એન્જોય કરીએ છીએ વિન્ટરમાં સ્પેશિયલી મેથી અને એના ઘણા બધા ફાયદા છે આપણે મેથી ચૂંટીશું અને જોઈએ કેવી લાગે છે ચૂંટ્યા પછી જે આપણે બજારમાંથી મેથીની જોડી કહીએ છીએ મેથીની મેથી બંડલ તો આવી બહુ બધી મેથી ચૂંટવામાં આવે ત્યારે એ બંડલ મળતું હોય છે મહેનત છે બોસ સ્મેલ પણ આવી રહી છે પણ હજુ એ પૂરી નથી પાકી ઇટ વિલ ટેક ટાઈમ પણ આપણને એકદમ ફ્રેશ મેથી મળી છે અત્યારે હું ચીકુના ઝાડ નીચે છું જેને અહીંયા ચીકુડી કહેવામાં આવે છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત ચીકુ આવી ગયા છે શિયાળાની સિઝન છે એટલે ચીકુ આવી ગયા છે પણ એને હજુ પાકતા એક મહિનો લાગશે ઓલમોસ્ટ એવું આપણને અહીંયાના ખેડૂત લોકો કહે છે અને જોઈ શકો છો કેટલા બધા ચીકુ છે એક ઝાડ ઉપર પાક્યા હોત તો ખાવાની મજા અલગ જ પણ કંઈ વાંધો નહીં એક મહિના પછી ઉતાવળે આંબા ના પાકે તો આપણે એક ચીકુ તોડીશું દૂધ નીકળ્યું ચીકુમાંથી જોઈ શકો છો અને એક મહિના પછી પાકી જશે બધા ઘરે લઈ જવું એવું થાય છે મને બાય ધ વે ચીકુ મને બહુ ભાવે છે મહિના પછી આવ્યો હોય તો તમારો ખેડૂત ભરી આવે ને હા જો મને અહીંયાના ખેડૂત છે એમ કહે છે કે મહિના પછી આવ્યા હોત તો તમને ભરી આપત મહિના પછી મારા ચીકુ ખાવા આવવું પડશે તો જો હું અહીંયા વિઝિટ કરીશ તો તમને વિડીયોમાં બતાવીશ કે એક મહિના પછી કેવા પાક્યા છે ચીકુ બટ ઇટ્સ અમેઝિંગ તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા એન્ડ ઇટ્સ સો ફ્રેશ
મારી ટ્રેક્ટરની આ થીચુક થીચુક સ્પીડને જોઈને હસવાનું નહીં હો. ફર્સ્ટ ટાઈમ ચલાવ્યું છે આ તો, અને શું કહું, આ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ બની ગયો છે. ફૂલ લોન પૈસા વસૂલ ડ્રાઈવ છે, અને એમાં પણ ટ્રેક્ટરનો આ ઘર 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 અવાજ. આ દાડમનું ઝાડ છે, અને આવી ગયા છે દાડમ પણ આવી ગયા છે, પણ હજુ મોટા નથી બન્યા. ટેસ્ટી દાડમ બહુ બધા છે, ફૂલ છે ને એમાંથી કડી બને અને એમાંથી દાડમ બને છે. પાછળ પણ જોઈ શકો છો થોડા દાડમ છે, હજુ આને આવતા વાર લાગશે. બાબુજી કેટલા ટાઈમ લાગશે? હજુ મહિનો દોઢ મહિનો, એટલે સમર શિયાળો આવતા આવતા, ઉનાળો આવતા આવતા આપણે ખાઈશું. ઉનાળો આવતા આવતા દાડમ ખાવા મળશે આપણને. એક દાડમ તોડીશું આપણે. બદામના ઝાડ નીચે હવે બદામમાં ઓલરેડી મેં આ હુક ભરાઈ દીધો છે જેનાથી આપણે તોડવાના છીએ. તો ચલો બદામ તોડવાનો આનંદ લઈએ. આ ઓલરેડી એક પડી છે, બીજી ટ્રાય કરીએ નીકળે છે કે નહીં. ફાઇનલી ઓકે, અથાક પ્રયત્ન પછી તોડી દીધી છે મીઠી બદામ, અને આને વોશ કરીને આપણે ખાઈશું. વન ઓફ ધ મેઇન સોર્સ ઓફ વિટામિન સી, આપણી પાસે ફ્રેશ લીંબુ છે જેને આપણને કોરોનામાં બહુ સાથ આપ્યો છે. કોરોના વોરિયર બનીને આવ્યો છે આપણે લાઈફમાં લીંબુ. તો આ લીંબુનું ઝાડ છે, લીંબુડી છે, લીંબુ પણ આવી ગયા છે. હજુ કાચા છે, સીઝન એની પ્રોપર આવશે એટલે પ્રોપર પાકશે. તોડીએ તો થોડું મોટું જ તોડીશું, તો લેમન જ્યુસ પીવાની મજા આવે. ઓલરેડી તૂટી ગયું છે, ઇઝી છે લીંબુ તોડવું તો. અમે પણ તોડીએ. અત્યારે લીંબુના મોટા વર્ઝનના ઝાડ નીચે છું. તમે જોઈ શકો છો બિગ લેમન પાકી ગયા છે. આ તો એકદમ મોટા લીંબુ, રસથી ભરપૂર હશે એવી આપણે આશા રાખીએ છીએ, અને આપણે એક તોડીશું. ખેતરોમાં કામ કરવાનો એક જોરદાર ફાયદો, એમાં એક બે કલાકની આરામ કરવાની રિસેસ પડે બોલો, એ પણ મસ્ત ઘાસના પૂરા ઉપર ચડીને સૂઈ જવાનું. અત્યારે તમે જોઈ શકો છો આજુબાજુમાં કોઈ જ નથી. ફીલ ધ સાયલન્સ, બી ધ પાર્ટ ઓફ ધીસ સાયલન્સ. જુઓ કોઈ જવા જ નથી, એકદમ સન્નાટો છે વાતાવરણમાં અને મારી આજુબાજુમાં. તો આ છે મારો આજનો પલંગ, થોડો આરામ કરી લઈએ, બહુ કામ કર્યું આજે.
બહુ મજા કરી અને આનાથી વધારે સારું કુશનિંગ શું હોય નેચરમાં કુદરતના ખોળે ઊંઘવાનો આનંદ ફૂલ ઓન મજા કરવાની છે આશા રાખું તમને મારી આ વિડીયો ગમી રહી છે અને મારી આ નેચર જર્ની મારા ગામડાની લાઈફ અને ખેતરોની મજા તમને પણ આવી હોય ચલો દેન બાય બાય ગુડ નાઇટ મારી સૌથી પ્રિય સબ્જી મિર્ચી તો મિર્ચી હું આજે વધારે લઈ જઈશ ફ્રેશ ચીલી ખાવાનો એક આનંદ જ અલગ છે તો જોઈ શકો છો કેટલી મસ્ત એકદમ ચકાચક ફ્રેશ ચીલી છે આપણી જોડે આવી ગઈ છે ઓલમોસ્ટ ચીલી એકદમ આવી ગઈ છે વધારે લઈ જઈએ આપણે ફ્રેશ પપીતા કાચા પપૈયા છે હજુ પપૈયાનું ઝાડ છે આવી ગયા છે પપૈયા પણ મૂળાનો છોડ છે આ આપણે ટ્રાય કરીએ નીકાળવાનો જાડા થડ વાળો મૂળો જોઈએ આપણને તો એ પાકી ગયો કહેવાય તો ઓ વચ્ચેથી તૂટી ગયો મિશન અનસક્સેસફુલ અહીંયાથી ટ્રાય કરીએ ફાઇનલી યસ હજુ નથી પાક્યો મોટો નથી થયો પણ મળી ગયો આપણને બેબી બેબી રેડિશ લો મારો ઊંધિયાનો સામાન આવી ગયો છે પાપડીની કમી હતી ઊંધિયા માટે રીંગણ તો મેં ઓલરેડી લઈ લીધા છે મરચાં આવી ગયા છે બહુ બધી આઈટમ આવી ગઈ છે મારી પાસે ઊંધિયા રિલેટેડ પાપડી પણ આવી ગઈ તો ચલો પાપડી લઈએ અને આને ગુજરાતમાં પાપડી પણ કહેવાય છે વાલોર પણ કહેવાય છે શિયાળામાં ખવાતી શાકભાજી છે પાપડી વાલોર ચલો લઈશું થોડીક ના સીડ્સ જોવો તમે કેટલા ફ્રેશ છે ગાજરના છોડ છે ગાજરનો હલવો તો ખાવો પડશે ઓ કંઈક અલગ કલર છે જાંબલી કલરના ગાજર બટ હજુ પ્રોપર થયા નથી એના માટે આ કલર છે બટ જૈસા ભી હૈ અચ્છા હૈ આ જગ્યા મને એટલી ગમી ગઈ તો મેં બાબુજીને કીધું કે મારે છે ને આનો વ્યૂ ઉપરથી જોઈએ છે થોડો તો મારા માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ કર્યું છે એમને સો સ્વીટ ઓફ હિમ થેન્ક યુ બાબુજી તમે મારા માટે અરેન્જમેન્ટ કર્યું મને કે તમે ઝાડની ઉપરની સાઈડ બેસીને પૂરો વ્યૂ એન્જોય કરો તો આઈલ ગો અપ સાઈડ સ્કૂલમાં ભણતા હતા ત્યારે ડ્રોઈંગમાં કુદરતી દ્રશ્ય ડ્રો કરવાનું આવતું હતું આજે મને મોકો મળ્યો છે નરી આંખે આ કુદરતી દ્રશ્યને નિહાળવાનો સો આઈ એમ લકી કેટલું સુંદર લાગે છે અને ખેતરમાં ઉભેલા બાપજી એનાથી વધારે સુંદર લાગે છે
અને એમનો સુંદર ખાટલો જે ખેતરની વચ્ચે છે। ये कोई ढाई किलो का हाथ नहीं लेकिन ढाई किलो की दूधी है मेरे पास। जोई शको छो के आ दूधी नो वेलो छे, राइट, दूधी नो छोड़ छे, मां एक मोटी दूधी आपने मड़ी छे। आ दूधी हूँ नहीं लई जाऊँ घरे पर हूँ ट्राई करीश एक नानी दूधी आपने मड़े तो अपने पिक करीश नानी दूधी। हाँ आ मेहरबान थया छे गणपत भाई आपनी ऊपर, एम कहे छे के लई जाओ। पक्कू? हां हो पक्कू। गणपत भाई नो प्रेम फाइनली मैं मड़ी गई छे ढाई किलो नी दूधी तो लई जईशु आजे घरे अने टेस्ट करीने कहीशु केवी हती। थैंक यू। इतनी सहजता थी गणपत भाई कही दीधु के लई जाओ तुम तमारी दूधी। आटली मोटी दूधी उगाड़ता तो एमनो पण समय लाग्यो हशे, राइट, पर शायद इसीलिए कहा जाता है किसान है अन्नदाता, यही है देश के भाग्य विधाता। बहुत भारे हृदय साथे मारे आवा प्रेमाळ अने मेहनतू लोकोने आवजो कहेवू पड्युं। सब्जी ले लो तो मारो आज नो दिवस अने आज नो आ व्लॉग अहींयाज खतम थाय छे। मैं हूँ एकदम हमें खावाना मूड में आई गई छू। आ बधुं जने घरे जईने रांधवानुं छे, बनावानी छे रसोई। मारी शॉपिंग थई गई छे, वेजिटेबल शॉपिंग, अने ज्ञान साथे आपणे बहु बधी गम्मत करी। होप यू गाइस लाइक इट अने फरीथी आपणे नवा विडियो साथे मळता रहीशुं અને આપણા ખેડૂત મિત્રોને મદદ કરતા રહો। હું નેહા ફરીથી મળીશ નવા વિડીયો સાથે, નવી જગ્યાઓ સાથે અને નેચર સાથે। બહુ બધી મજા કરવાની છે આપણે આવનારી વિડીયોઝમાં। ટિલ ધ ટાઈમ સ્ટે કનેક્ટેડ, ટેક કેર, ટાટા, બાય બાય માય ફ્રેશ મેથી। આ મને બહુ જ ભાવે, આનું હું રીંગણ અને મેથીનું શાક બનાવવાની છું। રીંગણ પણ મારા જોઈ લો ફ્રેશ। મારી આ ચટરપટર બંધ જ નહીં થાય, શું કરું, શાકભાજી જોઈને મારી અંદરનો વેજીટેરિયન કીડો જાગી જાય છે। ચલો ત્યારે ફરીથી મળીશું, પણ હા, જતા જતા તમને કંઈક બતાવવા માગું છું। આ બકરાઓની કોઈ રેસ નથી, હો આ તો ઘરે પાછા જવાની ખુશી છે। માણસ હોય કે જાનવર, સાંજ પડે કામ પતાવીને પોતાના ઘરે પાછા ફરવાનો સમય આવે ને ત્યારે સ્પીડ કંઈક આવી જ હોય, અને આ સ્પીડમાં ક્યાંય બ્રેક ના હોય, કાંઈ સ્ટોપ પણ ના હોય। જોયું છે કોઈ સ્ટોપ? ધીસ વોઝ વન ઓફ ધ બેસ્ટ કેપ્ચર ઇન ધીસ વિડીયો એન્ડ આઈ થોટ ટુ શેર ઇટ વિથ યુ। હોપ યુ ગાઈઝ લાઈક ઇટ।